જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટના અધ્યક્ષ સ્થાને ધાંગધ્રા આર્મી કેમ્પ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં સુરેન્દ્રનગર જિલ્લાના દરેક નાગરિકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ બિનચૂક મતદાન કરે, લોકશાહીને વધુ મજબૂત કરે તે માટે સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન અભિયાન હેઠળ અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગઈકાલે ધાંગધ્રા આર્મી કેમ્પ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટના અધ્યક્ષ સ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા આર્મી કેમ્પ ખાતે દેશના અલગ અલગ રાજ્યોના 4000 જેટલા જવાનો ફરજ બજાવી રહ્યા છે. કાર્યક્રમ સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટે જણાવ્યું છે કે દેશના દરેક નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે. લોકશાહી માટે ચૂંટણીઓ અનિવાર્ય છે, ચૂંટણી માટે મતદાન આવશ્યક છે. ચૂંટણીમાં મતદાન કરવું એ નાગરિકોનો અધિકાર જ નહીં પરંતુ પવિત્ર ફરજ પણ છે. દરેક નાગરિકે મતદાન કરી પોતાની ફરજ અદા કરવી જોઈએ. ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું છે, ચૂંટણીના દિવસે આર્મી, નેવી, એરફોર્સ જેવા લોકો પોતાના વિસ્તારથી દૂર નોકરી કરતા હોવાથી મતદાન કરી શકતા નથી. આથી આવા મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ અમલમાં મૂકી છે, જેના દ્વારા મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શક્યા છે. ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ વરિષ્ઠ નાગરિકો મતદાનની પવિત્ર ફરજ અદા કરી શકે તે માટે વિવિધ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આવા નાગરિકો ટપાલ દ્વારા મત આપવા ઇચ્છતા હોય તો ટપાલ મતપત્ર મતદાન કરી શકે છે. સંબંધિત મતદાન મથકના BLO દ્વારા મતદારોને ફોર્મ 12D આપવામાં આવશે. આ તકે ધાંગધ્રા પ્રાંત અધિકારી HK આચાર્યએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મત કેવી રીતે આપવો તેની સમજ આપી હતી. વિડીયોના માધ્યમથી પણ સમજૂતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધ્યક્ષ ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, આર્મી બ્રિગેડિયર યુગેન્દ્ર ચૌધરી, આર્મી જવાનો ઉપસ્થિત રહ્યા હતા. દીપક વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.